ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા, તો સાથે જ તેમણે સોમનાથ મહાદેવની આરતીનો પણ લાભ લીધો હતો. સોમનાથ મહાદેવ પર અનન્ય શ્રદ્ધા ધરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે નવા વર્ષના દર્શન કરવા આવેલા. સાથે પૂર્વ રાજ્યકક્ષા મંત્રી જાશા બારડ અને ગુજરાત બીજ નિગમના ચેરમેન રાજસિંહ જોટવા પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા, તો સાથે લઈ અંજલિબેન રૂપાણી પણ જોડાયા હતા. ત્યારબાદ વિજય રૂપાણીએ આરતીનો લાભ લીધો હતો, તો સાથે જ તેમણે સોમનાથ જ્યોતિર્લિંગના ઇતિહાસ દર્શાવતા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. તેમણે સોમનાથ મહાદેવ હંમેશા ગુજરાતની રક્ષા કરતા આવ્યાની વાત કરી હતી, તો નવા વર્ષે ગુજરાત અને સમગ્ર દેશની સુખાકારીની પ્રાર્થના કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે રાજકોટ જિલ્લાને એઇમ્સ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહેલું કે 6 દાયકા સુધી કેન્દ્રમાં સત્તા ભોગવ્યા પણ કોંગ્રેસે ગુજરાતને અન્યાય સિવાય કંઈ નથી આપ્યું. નરેન્દ્રભાઈએ 4 વર્ષમાં ગુજરાતને એઇમ્સ આપ્યું. સિંહો બાબતે મધ્યપ્રદેશના વન વિભાગના પ્રધાન દ્વારા કરાયેલા અમે પાણી આપીએ છીએ, ગુજરાત સિંહો નથી આપતું એવા નિવેદન પર વિજયભાઈએ જ્યુડિશિયલ મેટર હોય અને સુપ્રીમ કોર્ટ નિર્ણય કરે પછી વિચાર કરી શકાય, અને નવી નવી સત્તા મેળવ્યા હોવાને કારણે મધ્યપ્રદેશના વન પ્રધાનને કાયદા નિયમોની સમજ ના હોવાની વાત કહી હતી. નવા વર્ષમાં સોમનાથ દાદાના દર્શનની ઈચ્છા હતી એટલે આજે દાદાના દર્શન કર્યા, આરતી કરી. હંમેશા સોમનાથ દાદા ગુજરાતની રક્ષા કરતા આવ્યા છે. પ્રાર્થના કરી છે કે ગુજરાતના લોકોની ખૂબ મનોકામનાઓ પૂરી કરી આપે, સુખી સમૃદ્ધ સલામત ગુજરાત બનાવે, અને હંમેશા સોમનાથ દાદાની કૃપા આપણા બધા ઉપર વરસતી રહે એ પ્રકારે પ્રાર્થના કરી. સૌ પ્રથમ નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે ગુજરાતને એમ્સ ફાળવી. 50 વર્ષ સુધી દિલ્હીમાં કોંગ્રેસના લોકો સત્તા ભોગવતા હતા. ગુજરાતના પણ અનેક લોકો દિલ્હીમાં ઉચ્ચ સ્થાને બેઠેલા હતા, પરંતુ કોંગ્રેસના લોકોએ કદી ગુજરાતને એમ્સ આપી નહીં, અને નરેન્દ્રભાઈએ 5 વર્ષમાં જ ગુજરાતને એમ્સ આપી છે. એટલે હું નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને આ જ દેખાડે છે કે લોકોની લાગણી, સંવેદના, લોકોના સુખાકારી માટે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલી કટિબદ્ધ છે. કોઈ વસ્તુની વાત કરવી એ હું એમ માનું છું હાસ્યાસ્પદ છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગેનો આખો કેસ ચાલી રહ્યો છે, સબજ્યુડિસ મેટર છે, પરંતુ સિંહ આપવા સિંહ રાખવા એ વર્લ્ડ આખાના ફોરેસ્ટ અને પર્યાવરણના નિયમો આધીન બધું હોય છે, અને એ મુજબની મધ્યપ્રદેશમાં ફેસિલિટી ઊભી થાય તો ચોક્કસ એ બધી વસ્તુનો વિચાર થઈ શકે. એટલે તાજેતરમાં નવા બનાવેલા મંત્રી છે, એમને વિશેષ આ બાબતના કાયદા કાનૂનનો ખબર નથી, પરંતુ જે ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઇફના નિયમો છે એ મુજબ જ કાર્યવાહી થઈ શકે. થેન્ક યુ. ભરતસિંહ જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.